આજે ગાયત્રી પરિવારનું નામ ઘરે ઘરે જાણીતું છે. આખું વિશ્વમાં ગાયત્રી પરિવારને બધા જ જાણે છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની સ્થાપના વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ કરી હતી. 1958ની અંદર 1008 કુંડી ગાયત્રી મહાયજ્ઞ કરી વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ નવા યુગના નિર્માણનો સંકલ્પ લીધો હતો. 1981ની અંદર ગાયત્રી શક્તિપીઠ કાયવરોની સ્થાપના કરવામાં આવી, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જ્યાં વિશ્વામિત્ર ઋષિએની એ તપસ્થળી છે. ગાયત્રી મહામંત્રનો ગુંજારો દેવતાઓએ એ ભૂમિમાં કર્યો હતો. એક ઉર્જાવાન ભૂમિ છે, એક તપ અને સિદ્ધિથી લબાલબ ભરેલી એ ભૂમિમાં તપ સાધનાના ક્રમ ચાલી રહ્યા છે. ગાયત્રી પરિવારને ઘણા લોકો એવું સમજે છે કે ગાયત્રી પરિવાર એટલે ખાલી ફક્ત યજ્ઞ વાતાવરણની શુદ્ધિકરણ માટે ખાલી બધા કાર્યો માટે ઉપયોગ કરે છે, પણ ગાયત્રી પરિવાર આ સિવાય ઘણા સામાજને ઉપયોગી કાર્યો, રચનાત્મક કાર્યો પણ કરે છે. જેવા કે કોરોના કાળ દરમિયાન જ્યારે આખું વિશ્વ થરથરથર ધ્રુસતું હતું, એ સમયમાં વડોદરામાં ગાયત્રી પરિવાર દ્વારા ઘણા લોકો અનાથ થઈ ગયા છે, જે લોકોના ઘરનો મોભી ચાલ્યો ગયો છે એ લોકોનો માટે, એવા કુટુંબો માટે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. બીજું કે જ્યારે હાલમાં ચોમાસાની સિઝનમાં છોટાઉદેપુર જિલ્લો, નસવાડી તાલુકો, એ બધા ઘણા વિસ્તારોમાં, ઇન્ટિરિયર વિસ્તારોમાં જ્યારે પુષ્કળ વરસાદ પડી ગયો, એ લોકો ઘણા ગરીબોના ઘરો પણ તણાઈ ગયા, એ ગરીબોના ઘરો તણાઈ ગયા, બધું આખી ઘરવખરી તણાઈ ગઈ. એ સમય દરમિયાન ગાયત્રી પરિવાર એ લોકોને વારે ગઈ અને ગાયત્રી પરિવાર દ્વારા એ લોકોને અનાજની કીટો, કપડાં, વાસણો વગેરેનું વિતરણ કર્યું. આ સિવાય પણ ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા અલગ અલગ વૃદ્ધાશ્રમોમાં જઈ આ પર્વને ઉજવવો, વડીલો વૃદ્ધોની સાથે આત્મીયતા ભાવ સંવેદનાને જગાવવાનો પ્રયત્ન કરી એમને પણ અમે મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કરીએ. સાથે જેલની અંદર જે કેદીઓ છે એને અમે સમજાવીએ છીએ કે આ જેલ નથી, પણ આ તમારું પ્રાયશ્ચિત એક મંદિર છે, તમારો આ પ્રાયશ્ચિત કરવાનો સમય છે. તમે પણ જે ઈષ્ટ આરાધ્યને માનતા હોય એને માનો, એની સાધના આરાધના ઉપાસના કરો અને જીવનમાં ફરીથી આવું કાર્ય અમે ન કરીએ એવો પ્રાયશ્ચિત કરો. અને જે કંઈ ભૂલ કરી હશે તમે કદાચ તમારી મજબૂરીની અંદર, એના માટે તમે પ્રાયશ્ચિત કરશો તો અવશ્ય આ બંધનમાંથી તમને મુક્તિ મળશે, એ નિશ્ચિત છે. એ ગાયત્રી પરિવાર દ્વારા દીપયજ્ઞ અને યજ્ઞના માધ્યમથી એ લોકોને અમે સમજાવીએ છીએ. ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ કાર્યક્રમો પણ કરવામાં આવે છે. આજે જોઈ રહ્યા છે કે દુનિયામાં એટલા બધા વ્યસનો વધી રહ્યા છે, એ સમય દરમિયાન ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ માટે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે, પ્રદર્શની કરવામાં આવે છે અને સ્લમ વિસ્તારોમાં જઈને આ વ્યસનમુક્તિ માટે જે ગાયત્રી પરિવાર કામ કરે છે એ લોકોને સમજાવવામાં આવે છે કે વ્યસનથી તમારું જીવનનો નાશ થાય છે, કુટુંબ બરબાદ થઈ જાય છે, અને એમને સમજાવી, એમની પાસે સંકલ્પપત્રો પણ ભરાવી અને કાઉન્સેલિંગ કરી એમને વ્યસન કરવાનો કાર્યક્રમ બી ગાયત્રી પરિવાર કરે છે.